वटवा जीआईडीसी फेज वन में आवेला शंखेश्वर एस्टेट में हत्या मामलो है। हत्या सीसीटीवी सामे आव्या छे। समने बाबत में 40 वर्षीय मुकेश ठाकोर ने छरीना घा झीकी अने आरोपी फरार थई गयो छे, जेना सीसीटीवी फूटेज सामे आव्या छे। तो छरीना घा झीके छे एक बाद एक अने त्यारबाद त्यांथी फरार थई जाय छे। तो एक थी वधारे घा झींकवामां आवे छे, मारामारी थाय छे। અમદાવાદના વટવા વિસ્તારના આ દ્રશ્યો છે, હત્યાના સીસીટીવી સામે આવ્યા છે। સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી છે, જે દ્રશ્યો પરથી પણ દેખાઈ રહ્યું છે। અમદાવાદના આ દ્રશ્યો છે, વટવા જીઆઈડીસીના આ દ્રશ્યો છે, જ્યાં तो वधु अपडेट मेळवीशुं संवाददाता नवीन पासेथी। नवीन अपनी साथे जोड़े गया छे। जी नवीन, चौंकावनारा दृश्यो छे, अमदावादना वटवा विस्तारना दृश्यो छे, लाइव हत्याना दृश्यो। संध्या, ગઈકાલનો બનાવ છે, જ્યાં મોડી રાતે એક હત્યાનો બનાવ બન્યો હતો વટવા જીઆઈડીસી વિસ્તારમાં, જેમાં સીસીટીવી પણ સામે આવ્યા છે અને જે દેખાઈ આવે છે કે કઈ રીતે તેનું લાઈવ જે છે સીસીટીવીમાં હત્યા કરવામાં આવી છે। અને પોલીસે હત્યાનો મેસેજ મળતા સીસીટીવી કબજે કર્યું અને તપાસ શરૂ કરી, જેમાં જે આરોપી છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તપાસમાં સામાન્ય બાબત હોવાનું સામે આવી રહી છે, જો કે પોલીસ જે છે તપાસ કરી રહી છે, ખરેખર સામાન્ય બાબત છે કે અન્ય કોઈ જૂની અદાવત છે જેના કારણે આ હત્યા કરવામાં આવી છે, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી છે। પરંતુ સીસીટીવી જે દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ કહી શકાય ગંભીર પ્રકારના, અને જે વટવા જીઆઈડીસીમાં લાઈવ હત્યાના જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। સંધ્યા જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। અમદાવાદમાં પાણી પીવાના બહાને લૂંટનો બનાવ બન્યો છે। વસ્ત્રાલમાં સહજાનંદ બંગલોઝમાં બે અજાણી મહિલા પર આક્ષેપ છે, કાનની બુટ્ટી 2500 રૂપિયાની રોકડ લઈ અને ફરાર થઈ ગયા છે। 3 કલાક સુધી ભોગ બનનાર બે ભાન રહી, ભાનમાં આવ્યા બાદ લૂંટની જાણ થઈ હતી। બે અજાણી મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ છે। તો પાણી પીવાના બહાને લૂંટ કરવામાં આવી છે અને આ જે બે મહિલાઓ દેખાઈ રહી છે તે લૂંટ કરીને ફરાર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે મોટી ખબર છે। 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં કર્યો છે રજૂ। એસઆઈટીએ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે। રાજ્ય સરકારે બનાવી હતી એસઆઈટીની ટીમ અને પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો। હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે। અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ થયા હતા મહત્વના ખુલાસા। તો ઓરેવા કંપનીના એમડી મેનેજર સહિત લોકો જવાબદાર છે તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે। બ્રિજ તૂટવાની ઘટના અંગે જવાબદાર હોવાનું ટાંક્યું છે। બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી, બ્રિજનું સંચાલન સમારકામ કરનાર ઓરેવા કંપનીના લોકો જવાબદાર છે। એમડી જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દીપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનો એસઆઈટીનો રિપોર્ટ છે। બ્રિજ ખોલતા પહેલા કોઈ પણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં નહોતો આવ્યો। ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટન્ટ કર્યું ન હતું, કન્સલ્ટ નહોતું કર્યું, અને ટિકિટ વેચાણ પર પણ કોઈ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો। બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો દરેક માતા પિતા માટે ચેતવણી રૂપા કિસ્સો છે સ્કૂલ બસ ચાલક સામે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ। જૂનાગઢમાં કમલેશ ભનુ ગોરડ નામના શખ્સ સામે આરોપ છે। ખાનગી સ્કૂલના બસ સંચાલક સામે ફરિયાદ છે। સગીરા અભ્યાસ માટે બસમાં આવન જાવન કરતી હતી અને સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે દુષ્કર્મ પોક્સો એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ કરી છે। આ મામલે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, દુષ્કર્મની ફરિયાદ।
જી સંધ્યા, આપને ચોખ્ખો જણાવ્યું કે જે રીતે અત્યારે મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે, નાના જે બાળકો છે તે લોકો પણ મોબાઈલનો ખૂબ ઉપયોગ કર્યો છે, ત્યારે માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં છે તે ખાનગી સ્કૂલના બસ ચાલકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસ મળતી વિગતો મળતી મુજબ જે આ સગીરા છે તે ખાનગી સ્કૂલની જે બસ છે તેમાં આવન જાવન કરતી હતી અને મોબાઈલના માધ્યમથી ડ્રાઈવર જે છે તે અને સગીરા છે તે એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને વાત કરવાનું શરૂ થયું હતું, ત્યારે જે આ ડ્રાઈવર છે કમલેશ ભનુ ગોરડ નામનો જે ખાનગી બસ સ્કૂલનો જે ચાલક છે તેને સગીરાને ધાકધમકી આપી એમને અવાવરું જગ્યામાં લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાએ છે તે પોતાની માતાને કહેતા તેની માતાએ છે તે કેશોદ પોલીસ સ્ટેશનની અંદર આ જે બસ ચાલક છે તેની વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાવી છે. પણ જે રીતે મોબાઈલનો વ્યાપ વધતો જાય છે અને માતા પિતા પણ જ્યારે નાના જે બાળકો છે તેને મોબાઈલનો ઉપયોગ કરવા માટે ક્યાંય રોકતા નથી ત્યારે આવો કિસ્સો સામે આવ્યો છે અને હાલ જે સગીરા છે તે ડ્રાઈવરના જે છે દુષ્કર્મનો ભોગ બની છે ને પોલીસે છે તે ડ્રાઈવરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી સંધ્યા. જી આપનો આભાર અતુલ. અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે અડપલા. શ્રેયસ સ્કૂલના શિક્ષક સામે આક્ષેપ. ધોરણ 7ની વિદ્યાર્થીની સાથે અડપલા કરતા વિવાદ થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ગંભીર નોંધ લીધી છે અને ઘટના મામલે શાળાને ખુલાસો કરવા માટે નોટિસ અપાઈ છે. શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે ડીઈઓનો આદેશ છે. વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીઓને ફરિયાદ કરતા ઘટના સામે આવી છે. ડીઓ અધિકારીઓ શાળામાં જઈ ઘટનાની કરશે તપાસ. શ્રેયસ શાળામાં ફી વિવાદ બાદ વિદ્યાર્થીની છેડતીનો મામલો આવતા ફરી વિવાદ અને ચર્ચા અત્યારે ચાલી રહી છે. આ અંગે તો ડીઓ રોહિત ચૌધરીના મતે વાલીએ આ અંગે લેખિત અરજી કરી હતી. વાલીના મતે અગાઉ તેણે સ્કૂલ સંચાલકોને અરજી કરી હતી, પરંતુ સ્કૂલ સંચાલકો આ અરજી પર તપાસ કરતા હોવાનું કહી રહ્યા છે. જોકે આવી સ્થિતિમાં ત્વરિત પગલાં લેવાના હોવાથી સંચાલકોને આ નોટિસ અપાઈ છે. ઉપરાંત ડીઓ કચેરીના અધિકારીઓ તરફથી પણ તપાસ આરંભાઈ છે. ખાનગી શાળા શ્રેયસમાં એક વાલીએ અહીંયા ફરિયાદ આપી છે કે એમની દીકરીને જે સ્કૂલના એક શિક્ષક દ્વારા શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કરેલો છે એવી લેખિત ફરિયાદ રજૂ કરી છે અને આ ફરિયાદને ધ્યાને લઈ અમે ઘટનાની ગંભીરતા જોઈ સત્વરે શાળાના સંચાલક મંડળને આચાર્યને સૂચના આપી છે કે સત્વરે પ્રાથમિક ધોરણે આ શિક્ષક સામે આક્ષેપિત જે કોઈ છે તેની સામે પગલો લો અને આની જે કોઈ કરેલી કાર્યવાહી છે અને સમગ્ર ઘટનાનો સત્વરે અહેવાલ કચેરી સમક્ષ રજૂ કરવા સૂચના આપી છે. દ્વારકાના ભારથર ગામમાં ખેડૂતના આપઘાત પ્રકરણમાં ન્યાયની પોકાર. ખેડૂતને ન્યાય અપાવવા માટે ગુજરાત આહિર સેના પણ મેદાને આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ભાયાભાઈ જગાભાઈ ચાવડા ખેતી વ્યવસાય સાથે ખેડૂતો પાસેથી તૈયાર પાક લઈને વેપારીને કમિશનથી આપવાનું કામ કરતા હતા. જેમણે ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળી ચણાના લગભગ 2 કરોડથી વધુનો માલ માંગરોળ પંથકના વેપારીઓને વેચ્યો હતો. વેપારીઓએ ખરીદી કર્યા બાદ નાણાં ન ચૂકવ્યા. ખેડૂતે પોલીસ ફરિયાદ પણ કરી હતી, તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે ખેડૂતે આપઘાત કર્યો છે અને આપઘાત પહેલાનો એક કથિત વિડીયો પણ વાયરલ થયો છે. તો પિતાના આપઘાત પહેલાનો વિડીયો જોઈ તેની દીકરીઓ ચોધાર આંસુએ રડી રહી છે. ખેડૂતની 5 દીકરીઓએ બાપની છત્રછાયા ગુમાવતા ન્યાયની પુકાર લગાવી છે અને આ દીકરીઓનો હૃદયદ્રાવક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યોગ્ય ન્યાય નહીં મળે તો 5 બહેનો સામૂહિક આત્મહત્યા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને ત્યારબાદ પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મારી લોન ખાઈ ગયો, મારી 710 ગુણી માંડવી વેચવી થયા, મારું જીરું કંઈક વિચાર કરવો હતો તારે માથે છેલ્લી બાકી રહી જતો હતો. ઈસ્ટના ખાટલા અહીંથી લઈને મોકલ્યા, એ મી રૂપિયા મેળાને એગ્રોએ તારા મારા ખાટલાના 20,000 મી મારા ઉપાડીને ભર્યા. એના નામામાં લખેલ હે કે રૂપિયા મી રોહિકા રમેશ બીઠિયા, કંઈક વિચાર કરવો હતો તારે. હા ખોટા જ બાના દીધા રેખાથી જીવવા જેવું ના રહેવા દીધું. કંઈક વિચાર કરવો તો એટલે 7-8 જણાની ટોળકી થઈ અને હાવ શિયાળું કોરથી કંઈક દયા રાખવી હતી તમારે અને ભગવાન તમારા લેખા લહે. સરકાર આને વાહે પગલાં લેજો, આને ઊંડા ઉતારજો. મને જીવવા જેવો રહેવા નહીં દીધો, હું હવે જીવી હગી નહીં. ક્યાંયનો રહેવા નહીં દીધો, મારી દીકરીઓ રડે, દીકરો રડે. હવે છેલ્લે બાકી મારે ન છૂટકે મારે જીવ કાઢવો પડી.
કારણ કે મને જીવવા જેવું રહેવા ન દીધું. મારા હાથ 7 લાખના સીણા ખાઈ ગયો. તો આ તો એક પિતાએ પોતાની વાત રજૂ કરી હતી આપઘાત પહેલાનો. આ પિતાનો વિડીયો છે ને. હવે પિતાએ જ્યારે આપઘાત કર્યો છે ત્યારે તેમની 5 દીકરીઓ પણ રડીને હવે ગુહાર લગાવી રહી છે કે તેમને ન્યાય અપાવો, કારણ કે પિતા ગુમાવ્યા છે, હવે ન્યાયની જરૂર છે. અમે બધી ભાઈ ભાઈ જગાભાઈ ચાવડાની દીકરીઓ છીએ. હવે 8 મહિના મારા પપ્પાએ કન્ટિન્યુ મહેનત કરી આમાંથી નીકળવાની, પણ કોઈ નથી. મારા પપ્પાને ન્યાય ના મળ્યો. હવે કોઈ સપોર્ટ ના કર્યો, કોઈ સપોર્ટ ના કર્યો. હવે જો અમને પાછો ન્યાય નહીં મળે, મારા પપ્પા જેલે સુધી કહેતા ગયા મને ન્યાય અપાવજો, ન્યાય નહીં મળે તો અમે બધી બેનો ટીકડા પીને ઈ જ જગ્યાએ અમે આત્મવિલોપન કરશું. અમે ઈ જ જગ્યાએ આત્મવિલોપન કરશું. મારા પપ્પાને બધેથી છેતરી છેતરી માંડવી લેવા માંગી. ભાઈ ભાઈ તો માંડવી લીધા રાખો, આપણે બધું બચીએ. બધે પાયાથી ઉધાર લેવા માટે કોલમાં પડે, કોલમાં પડે. રમેશજી લખાવતો ગયો અહીંયા અહીંયા કોલમાં પડે, પણ એ બધું ઢોંગ કર્યા એની. પછી જાન્યુઆરીની વાત છે, અમારે મકાન બનાવતા પપ્પાએ માઈ ગયા રૂપિયા, તો એને બધો ઢોંગ ચાલુ કર્યા. કૃષ્ણા એને રમેશજી અહીં 1 મહિના સુધી કીધું, ભાઈ ભાઈ અમે રૂપિયા આપીએ, પણ કંઈ આપ્યું નહીં. ફોનમાં એ રેકોર્ડિંગ છે, આપ્યું નહીં કંઈ. અહીંયા ઘણા ધક્કા ખાતા, પણ એ લોકો રડી રડીને આવતા કે દીકરીઓ આ કંઈ દેતા નથી, આ ખાલી હિંમત કે આજ દેવું કાલ દેવું, પણ કાંઈ દેતા નથી. પછી અમે અમે અરજી આપી પોલીસ સ્ટેશનમાં, અરજી આપી એસપી સાહેબને, અરજી આપી, કાંઈ ના થયું. અમે કોર્ટમાં અરજી આપી કે અમને પોલીસવાળા કંઈ જવાબ દે, પણ બધું મારા પપ્પા વિરુદ્ધ લખાવવામાં આવ્યું. હું બાપ દીકરી રોજ રડીને આવીએ, રોજ રડીને આવીએ, કીધું એ બધું રજૂ કર્યું, પણ કાંઈ ના. રમેશ બધું પૂરું કરી આપતો હતો, બધા રૂપિયા એની પાસે હતા. એ બધી જમીન વેચી નાખી, ભરાણું એટલું મારા પપ્પાએ ભર્યું. આ ઘરની જમીનમાં મારા પપ્પાને છેતરે લોન ઉપાડી લીધી, કાંઈ જીવું નહીં મારા પપ્પાએ. હવે આ એક વેચાઈ નથી. હવે અમે બધાને બાપ વિના ના કરી. મારા પપ્પા જયારે સુસાઇડ કર્યો ને પેલા એને આશા હતી કે રમેશભાઈ કઈક દે. મને રોજ ફોન કરે, દીકરી કઈ થયું, કઈ કેસમાં થયું તો એ જીવી જાત, પણ કઈ થયું નહીં. આશા હતી ને નતું મરવું. એને અમે પાછા બિનભાઈ ને દેખાતા, જય બિનભાઈ હવે બસ અમને ન્યાય અપાવો. આજે હું જી કહીશ, મારા પપ્પાના ફોટા ઉપર હું હાથ રાખીને બધી હકીકત જણાવવા માંગુ છું. મારા પપ્પાને 5 વર્ષ પહેલા રમેશભાઈ મળ્યા હતા, ત્યાર પછી મારા પપ્પાને આમાં આમાં વેપારમાં એને જોડાવવાનું કીધું તો મારા પપ્પા જોડાણા. છેલ્લે મારા પપ્પાને બધું કોલમાં માંડવી પડે છે એવી રીતના છેતરીને માંડવી લેવાની કીધી. મારા પપ્પાએ માંડવી લીધા રાખી. છેલ્લે મારા પપ્પાને હાથ ઊંચા કરી દીધા કે હવે નહીં થાય, ઢોંગ કરીને રમેશભાઈ બધા. પછી અમે અરજી કરી પોલીસ સ્ટેશનમાં. આ બધો કેસ એના ગામના ને એના કુટુંબના પીઠિયા મેડમને સોંપવામાં આવ્યો હતો. છેલ્લે નિવેદનમાં મારા પપ્પા પાસે નિવેદન લખાવતા હતા, રમેશભાઈનામાંથી જોઈ જોઈને નિવેદન લખાવતા હતા. તો હું ના પાડતી હતી પપ્પામાં સાઇન ન કરું, પણ મારી બેન નોકરી કરે છે પોલીસની, તો એ કીધું તાર બેનની નોકરી જશે એવી ધમકી દીધી ને. એટલે મારા પપ્પાએ ધરાલથી સાઇન કરાવી મારા પપ્પા પાસે. એટલે કાંઈ 9 મહિનાની અંદર મારા પપ્પા કાંઈ ન કરવામાં આવ્યું. મારા પપ્પા મને રોજ પૂછતા કે કાંઈ કેસમાં થયું છે, પણ કાંઈ હાલેમાં જ નહોતું. બધું પીઠિયા મેડમે અમારા વિરુદ્ધ જ લખ્યું છે. આરોપીઓ 7 હતા. પીઠિયા મેડમ પીએસઆઈ છે ખંભાળિયાના, એ રમેશભાઈના બામણાશા ગામના, એના કુટુંબના જ છે. આ બેન દીકરીઓનો એક વિડીયો વાયરલ થયો તો એમાં એમણે પણ આપઘાતની ધમકી આપી હતી. તો તંત્ર શું કરે છે? આપણે ભાયા ભાઈ તો અહીંથી જતા રહ્યા, ત્યાં પણ તંત્રની ઘોર બેદરકારી હતી. જો એમાં થોડું ધ્યાન અપાયું હોત તો આજે ભાયા ભાઈ આપણી સાથે હોત. અને એસપી ને પણ ત્યાં પણ રજૂઆત કરી હતી, તેમ છતાં પણ કોઈ પગલાં નતા લેવાડા. એટલે જેટલા દોષિતો છે આમાં એમને કડક સજાની આહિર સેના ગુજરાત માંગ કરે છે. અને બીજા નંબરની વાત એ છે કે જેટલા રૂપિયા 2 થી 3 કરોડની જે ચર્ચાઓ થાય છે એ રૂપિયા તંત્રને અમે નમ્ર વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે રિકવર કરો. ભવિષ્યમાં ફક્ત આહિર સમાજ નહીં, પણ કોઈ પણ હિન્દુ સમાજમાં કે કોઈ પણ સમાજના આપણા ખેડૂત ઉપર આવા બનાવો ના બને એના માટે થઈને આહિર સેના અહીંયા સમર્થનમાં આવી છે. તો આહિર સમાજને ન્યાય મેળવવા માટે આંદોલન કરીને જ ન્યાય મેળવવાનો છે. આ તંત્ર શું સૂતવું છે? આંદોલન કરીને સમાજને ભેગું થાય અને આંદોલન કરે ત્યારે જ એફઆઈઆર લેવામાં આવે છે. કેમ ડાયરેક્ટ કોઈ તંત્ર કઈ લેતું નથી ફરિયાદ? આ લોકો 9 મહિનાથી હેરાન થતા હતા. આ દીકરીઓ બાપ વગરની બની ગઈ તો આનો જવાબદાર કોણ? ધ્યાન આપશે તો આને પૈસા પણ પરત મળશે, જમીન પણ પરત મળશે, તો આ દીકરીને બાપ પાછો મળશે. કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે. એસપી જેવા અધિકારીને જો અરજી આપવામાં આવી હોય પણ છતાં પણ જો પગલાં ન લેવાના હોય ત્યારે ભાયા ભાઈને આ પગલું ભરવા મજબૂર બન્યા હોય. આ વખતે નવરાત્રિમાં સ્વાસ્થ્ય અંગે ખાસ પહેલ રાજ્ય સરકારે લોકોના સ્વાસ્થ્ય અંગે કરી છે પહેલ. મોટા નવરાત્રિ સ્થળે આરોગ્યની ટીમ રહેશે હાજર. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે. પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહેશે. તમામ આયોજકોને મેડિકલ ટીમ રાખવા સૂચના અપાઈ છે. દરેક જગ્યાએ 108 મેડિકલ ટીમની વ્યવસ્થા રખાશે. હાર્ટ એટેક, સર્પદંશ સહિતના બનાવો સામે વ્યવસ્થા કરવામાં આવશે.
નગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને કોર્પોરેશન આ તમામ જગ્યા ઉપર રાજ્ય સરકાર દ્વારા એનઆઈ આરોગ્ય વ્યવસ્થાઓ જે છે આરોગ્ય મોડલમાં સીએચસી પીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જેટલી પણ વ્યવસ્થા છે અને એમ્બ્યુલન્સ સાથે 108 સાથે દરેકે દરેક જગ્યા ઉપર જ્યાં આગળ પરમિશન લઈ અને ગરબા થતા હશે પોતાની પણ વ્યવસ્થા હશે અને સાથે જે પણ કોઈ આયોજકો હોય એમને પણ પોતે ફરજિયાત આ બાબતની એમને ખાતરી આપવાની કે પોતે આ જે આયોજન કરી રહ્યા છે એ આયોજનમાં આરોગ્યની વ્યવસ્થાઓ પણ એ કરી રહ્યા છે આ પ્રકારની વ્યવસ્થા કરી છે ઘણી વખતે બીપી ડાયાબિટીસ ક્યાંક એક્સિડન્ટ ક્યાંક સ્નેક બાઇટ કોઈ પણ કારણસર કઈ નાના મોટા બનાવો બને તો તાત્કાલિક એ વ્યક્તિને સારવાર મળી રહે આ માટેની પૂરેપૂરી વ્યવસ્થા માટેનો પરિપત્ર પણ સરકારે કર્યો છે અને તમામ જગ્યાએ એમ્બ્યુલન્સ અને 108ની વ્યવસ્થાઓ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિતની આપણે રાખેલી છે તે પોતે પણ ક્યાંક સિમ્પટમ્સ હોય અથવા તો ક્યાંક નાના મોટા લક્ષણો દેખાય તો તાત્કાલિક એની સારવાર માટે અથવા તો એના ડાયગ્નોસિસ માટે નજીકની આપણી ખૂબ સારી વ્યવસ્થાઓ ગુજરાતમાં છે તો એ કરાવી પણ લેવી જોઈએ જેથી કરી અને કોઈ પણ પ્રકારના એટેક માટેની શરૂઆત થઈ હોય અથવા તો એટેક આવી શકે એવી શક્યતાઓ લાગતી હોય તો દર્દીઓએ અથવા તો લોકોએ પણ અને હવે તો ફરજિયાત 30 કે 40 વર્ષ પછીની ઉંમરવાળા તમામે પોતાના હેલ્થ ચેકઅપ વર્ષમાં એક વખત કરાવવા જોઈએ એવું મારું પણ માનવું છે.